પ્રકરણ ચોવીસ ગ્રામ જીવન અને વ્યાયામ ગ્રામ જીવનની કસોટીએ આજના સર્વ મૂલ્યાંકનમાં ગ્રામ જીવન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે કેળવણી વ્યાપાર હુનરઉદ્યોગ રાજકારણ સાહિત્ય તેમજ કલા એ સર્વની કસોટી કરતી વખતે આપણે ગ્રામ જીવનને આગળ લાવીએ છીએ અને પૂછીએ છીએ કે સર્વ ગ્રામ જીવનને ઉપયોગી થઈ પડે એમ છે કે નહીં ગ્રામ જીવનને જે ન આપી શકાય ગ્રામ જીવન સુધી જે ન પહોંચાડી શકાય ગ્રામજીવન પાસે જેનો સ્વીકાર ન કરાવી શકાય એની કિંમત નજીવી બની જાય છે કારણ ગ્રામ ગ્રામજીવન અને ગ્રામ જનતાનું ભૂલાયેલું મૂલ્ય પરિવર્તન પામી રહ્યું છે ગ્રામ એ હિન્દ બ્રહ્માંડનું પિંડ બની ગયું છે ગામની પ્રગતિ એટલે જ દેશની પ્રગતિ એમ સર્વત્ર સ્વીકાર થવા લાગ્યો છે વ્યાયામને પણ એ જ કસોટીએ ચઢાવવાની જરૂર રહે છે આપણે વ્યાયામ સંમેલનો કરીએ છીએ વ્યાયામ પરિષદો ભરીએ છીએ વ્યાયામનો પ્રચાર કરીએ છીએ એ બધું ગ્રામ જીવનની દૃષ્ટિએ ઉપયોગી નીવડે તો જ તેમાં સફળતા માની શકાય વ્યાયામ કસરતનો ઉદ્દેશ વ્યાયામનો ઉદ્દેશ પહેલું આરોગ્ય રક્ષણ અને આરોગ્યવર્ધનનો બીજું સ્વરક્ષણ અને પરરક્ષણનો ત્રીજું આનંદભરી સ્ફૂર્તિ મેળવવાનો અને ચોથું વ્યવસ્થિત કેળવાયેલું સંયમબદ્ધ સમૂહ જીવન ગાળવાનું હોઈ શકે હરીફાઈ હરીફાઈ એ માત્ર વ્યાયામનો ઉદ્દેશ સિદ્ધ કરવાનું વેગભર્યું સાધન છે વ્યાયામનો એ ઉદ્દેશ નથી વ્યાયામની હરીફાઈ પાછળ સંયમ છે ગૃહ સ્થાયી છે હરીફને પરાજય ન ચાલે એવી એમાં ઉદારતા છે એટલું જ નહીં હરીફાઈ મૈત્રીમાં પરિણામ પામે એવી મહાનુભાવતા તેમાં રહેલી છે અંગ્રેજી ભાષાએ આપેલો શબ્દ સ્પોર્ટ્સમેનશીપ અને આપણી ભાષાએ વિકસાવેલો શબ્દ દિલી આ બધા જ ભાવનું સંયોગીકરણ બની રહે છે વ્યાયામ આરોગ્યનો વિભાગ લાંબા સમયનો અનુભવ અને પ્રયોગશીલતા વ્યાયામની અનેક ક્રિયા વિકસાવે છે કેટલાક નિત્ય વ્યવહારના કામોમાંથી સ્વાભાવિક કસરત મળી રહે છે નિત્ય વ્યવહારના કામો એક માર્ગી બની જાય ત્યારે તેમાં નિરસતા પ્રવેશે છે અને આખા દેહને મજબૂતી આપવાની તેની શક્તિ મર્યાદિત બની જાય છે એટલે નિત્ય કામને આનંદભર્યું બનાવવાના અને આખા દેહને કસનારા પ્રયોગો તરફ લક્ષ્ય દોરાય છે વ્યાયામમાં પણ એકાંતિકપણું કંટાળાભર્યું બનતા એમાં સાથ શોધાય છે અને સમૂહ વ્યાયામના માર્ગે પ્રગતિ થાય છે આમ વ્યાયામ એક અંગત વ્યક્તિગત તેમજ સામુદાયિક સામાજિક આરોગ્યશાસ્ત્ર અને આરોગ્ય કલાનો એક અતિ મહત્વનો ભાગ બની જાય છે સોંગો વ્યાયામ વ્યાયામમાં દેહ સમગ્ર દેહના અંગ અને દેહના સ્નાયુઓ કસવાનો અને પુષ્ટિ બનાવવાનો પ્રાથમિક પ્રયત્ન હોય છે એના માટે દંડ બેઠક આસન સૂર્ય નમસ્કાર કમાન જેવા કશું સાધન ન માગતા અત્યંત સાદા છતાં અત્યંત અસરકારક વ્યાયામ પ્રકારો આપણી પાસે વિકસેલા પડ્યા છે કોઈ પણ માણસ પોતાની નાની સરખી ઓળીમાં એક પૈસાનું પણ ખર્ચ કર્યા વગર આ સોંઘા વ્યાયામનો લાભ લઈ શકે એમ છે ચાલવું અને દોડવું એ પણ સારી વ્યક્તિગત કસરતો બની શકે એમ છે સામાન્ય સાધનો સાધન માગતી કસરતો પણ આપણી પાસે સારા પ્રમાણમાં છે મલખમ મગદળ કુસ્તી લેજીમ લાઠી બનેટી ફરી ગદકા ડબલ બાર સિંગલ બાર એવી એવી કસરતો સ્થળ અને સાધન પણ માંગી લે છે સાધનો માગતી કસરત સામુદાયિક પણ બની જાય છે એમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે મળીને વ્યાયામને સામાજિક સ્વરૂપ આપે છે સમાજ અને વ્યાયામ સામાજિક સ્વરૂપ ધારણ કરતી કસરત ભાગ લેનાર વ્યક્તિઓને અરસ પરસ ગૂંથી લે છે તે ઉપરાંત તે શોખીનોને એક પ્રેક્ષક વર્ગ ઊભો કરી જનતા સાથે અતિ નિકટ સંસર્ગમાં આવી એક સામાજિક બલ બની રહે છે એ લાગણીઓને પ્રેરે છે ઉશ્કેરે છે અને ઘડે છે કદી માનસિક હલકાઈને તે ઉપર લાવે છે તો કદી ઉદારતાના ઉભરા પણ ઉપજાવે છે ટીકાખોર વૃત્તિને તે પ્રેરે છે માન અપમાનની લાગણીને સુવાળી આડી બનાવી દે છે પક્ષા પક્ષીને પણ તે ઉશ્કેરે છે છતાં તે સૌને સહનશીલ થવાની ફરજ પાડે છે નિષ્ણાતોનો સ્વીકાર હસ્તે મુખે કરવાની ટેવ કેળવે છે અને તે પક્ષથી પણ બની ઉત્તમ વ્યાયામ કે ખેલને જ વધાવી લેવાની વૃત્તિને મજબૂત બનાવે છે ઉત્તમ ખેલાડીને સામો પક્ષ જ્યારે તાળીઓથી વધાવી લે છે ત્યારે વ્યાયામ ખેલ લીલીની ગૃહસ્થાયીની માણસાઈની ટોચે બેસે છે પશ્ચિમનો વ્યાયામ પશ્ચિમે વ્યાયામનું સામાજિક સ્વરૂપ બહુ સરસ રીતે વિકસાવ્યું છે ક્રિકેટ ફૂટબોલ હોકી ટેનિસ જેવી રાજ રમતો મોટા મોટા પ્રેક્ષક ટોળાને આકર્ષે છે અને હિન્દના શહેરોએ તો એ રમતોને અમુક અંશે ઠીક ઠીક અંશે સ્વીકારી લીધી છે પરંતુ ગ્રામ જનતાની ગરીબી એ રમતોને ગામડામાં જીવવા દે કે કેમ એ પ્રશ્ન છે ગરીબી એ હિન્દનું અને ખાસ કરી હિન્દી ગ્રામ જનતાનું વિશિષ્ટ લક્ષણ છે પશ્ચિમની રમતો મોંઘા રમતના સાધનો ઉપરાંત મોંઘા પોશાકો અને મોંઘા ખર્ચાળ સ્થળો પણ માંગે છે હોકી ફૂટબોલ કે વોલીબોલ સુધી આપણી ગ્રામ જનતા ધનિક વર્ગની સહાયથી કદાચ દોડી શકે મહા મહેનતે પણ ક્રિકેટ ટેનિસ જેવી રમતોનો તે સ્વીકાર કરે તે પહેલાં ગ્રામ જનતાની આર્થિક સંપત્તિ દસ ગણું વધવી જોઈએ અને હિંદમાં એ રમતગમતના સાધનો સારા પ્રમાણમાં ઉપજાવવાની શક્તિ આવવી જોઈએ ગુજરાત અને વ્યાયામ સદભાગ્યે ગુજરાતને ગ્રામ ગુજરાતને પણ ધીમે ધીમે વ્યાયામનો શોખ થવા લાગ્યો છે વડોદરા વ્યાયામની બાબતમાં ભાગ્યશાળી છે એમ કહી શકાય શ્રીમંત ખંડેરાવ મહારાજના નામ ઉચ્ચારણ સાથે વ્યાયામની જૂની સૃષ્ટિ આપણી આંખ આગળ ખડી થાય છે સદગત શ્રીમંત સયાજીરાવની સર્વતોભદ્ર પ્રજા વિકાસની યોજનામાં વ્યાયામને ઉચ્ચ સ્થાન હતું તેઓ જાતે કસરતી હતા એટલે સમસ્ત પ્રજામાં વ્યાયામનો પ્રચાર થાય એવી યોજનાઓ તેમણે ઘડી હતી પ્રજાને ફરજિયાત લશ્કરી તાલીમ આપી પ્રજાની શારીરિક દૃઢતા વિકસાવવાનું તેમનું સ્વપ્ન ફળીભૂત થાય એવા સંજોગો તેમને પ્રાપ્ત ન થયા એ ખરું છતાં શારીરિક કેળવણીને ફરજિયાત બનાવવાની તેમની પ્રવૃત્તિઓ માર્ગદર્શક છે શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ તો વ્યાયામમાં અપૂર્વ અંગત રસ લેતા રાજવી છે રાજ્ય બહારનું તેમનું પ્રથમ મહત્ત્વનું કાર્ય અખિલ મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ પરિષદને પ્રમુખ પદે વિરાજી તેની દોરવણી કરવાનું હતું એ બહુ જ સૂચક પ્રસંગ છે હિન્દવાસીનો દેહ પશ્ચિમ નિવાસની સરખામણીમાં કેમ કરીને ઉત્કૃષ્ટ નીવડે એ પ્રશ્નની આખી વિચારણામાં તેમણે પોતાનું માનસ વાળ્યું છે આપણે ગુજરાતીઓએ દેહને પૂરતું મહત્ત્વ આપ્યું નથી પ્રજા તરીકે આપણી એ ભારેમાં ભારે ખામી છે એ ખામી દૂર કરવાના રાજપ્રયત્નો સાથે પ્રજા પ્રયત્નો સંયુક્ત થાય તો ગુર્જર પ્રજા શારીરિક લઘુતાના મહણાથી જોતજોતામાં મુક્ત થઈ શકશે અમદાવાદ સુરત કાઠિયાવાડ ભરૂચ એ બધા શહેર વ્યાયામની ઓછી વધતી કિંમત કરતા થયા છે અને કચ્છ તથા ગામડા પણ વ્યાયામને અમુક અંશે ઓળખતા થયા છે દક્ષિણની વ્યાયામ પ્રિયતા ગુજરાત અને મહારાષ્ટ્રનો પડોશ અને નિકટ સંબંધ અહીં આપણને બહુ ઉપયોગી થઈ પડે એમ છે મહારાષ્ટ્ર પાસેથી ગુજરાત ઘણું ઘણું શીખી શકે એમ છે તેમાં સૌથી પ્રથમ શિક્ષણ તો વ્યાયામની બાબતમાં લેવાનું છે સામાન્યતા પ્રત્યેક મહારાષ્ટ્રી શરીરની કાળજી રાખે છે કસરત અત્યંત ચીવટાઈથી કરે છે અને શરીરને સુદૃઢ બનાવી બળમાં સ્ફૂર્તિમાં આરોગ્યમાં પ્રગતિ સાધવાની નિત્ય સાવધાની રાખે છે મહારાષ્ટ્રનો સંસર્ગ ગુજરાતની શારીરિક ઉન્નતિ સાધવામાં સહાયભૂત બનાવી શકાય એટલી શિષ્યવૃત્તિ અને આતુરતા ગુજરાતીઓએ કેળવવી જોઈએ દુર્બળ દેહ અતિ સ્થૂૂલદદે એ ગુજરાતીની ભણેલા ગુજરાતીની સુખી ગુજરાતીનો ભારેમાં ભારે શરમ છે પ્રોફેસર માણેકરાવ તથા સરદાર મજમુદારના વ્યાયામ પ્રયત્નો છોટુભાઈ તથા અંબુભાઈ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિઓ હિન્દ વિજય જીમખાનું વિવિધ વ્યાયામ તથા ક્રીડા મંડળ સ્વામી કુવલિયાનંદની શારીરિક શિક્ષણ સમિતિ અને શારીરિક ખીલવણી પોષતી સરકારી તથા બિન સંસ્થાઓ ગુજરાતના વધતા જતા વ્યાયામ પ્રેમની સાક્ષી પૂરે છે વ્યાયામના ત્રણ પ્રકાર વ્યાયામ પ્રકાર પહેલું કસરત વ્યક્તિગત દેહ સામર્થ્ય દેહ સૌંદર્ય અને સ્નાયુબદ્ધતા ઉપર ભાર મૂકનારી ક્રિયા બીજું રમતગમત સમગ્ર દેહને સ્ફૂર્તિ તથા આનંદ મળે અને સામુદાયિક ઢબે ચપળતાપૂર્વક ખેલી શકાય એવી ક્રિયા અને ત્રીજું કવાયત શિસ્ત આજ્ઞા પાલન દ્વારા થતી સંઘની સમસ્ત એકાગ્ર એકલક્ષી ક્રિયા સાદી પદ્ધતિ આ ત્રણેય પ્રકારના સુભગ મિશ્રણમાં વ્યાયામની સફળતા રહેલી છે પશ્ચિમની પદ્ધતિ ખર્ચાળ હોય તો આપણે આપણી સોંગી રમતો વિકસાવવી જ જોઈએ ક્રિકેટ ફૂટબોલ તથા હોકી જે અસંભિત બને ત્યાં આટાપાટા ખો ગેડીદડા ભારદળી દોડ આંબલી પીપળી તલક છાંયો વાઘ બકરી કૂપકી દાવ ઘોડેસવારી વગેરે સુલભ રમતોને વ્યવસ્થિત સ્વરૂપ આપી ગ્રામ જનતા પાસે પાછી મૂકવી પડશે કવાયત અને કવાયત સંયમબદ્ધ આજ્ઞાબદ્ધ હલનચલનનો અભ્યાસ આખા હિંદે હાથ કરવાની જરૂર છે આપણા જીવનમાં અતિશય અનિયમિતપણું છે સમયની કિંમત આપણને બહુ નથી જ એક જ પ્રવાહમાં આપણી શક્તિઓ વાળતા આપણને આવડતું નથી આપણે સરખું બોલી શકતા નથી સરખું ચાલી શકતા નથી અરે એક સાથે બૂમ પણ પાડી શકતા નથી આપણા ટોળા અવ્યવસ્થાને લીધે શક્તિહીન ભય પ્રેરક પ્રગતિરોધક તો બની જાય છે એને લીધે આપણી કાર્યસિદ્ધિ અલ્પ બની રહે છે હજાર હાથ ભેગા થાય તો સહસ્ત્ર અર્જુનની માફક વહેતી નદીના પ્રવાહને પણ ખાળી શકાય પરંતુ આપણા જીવનના હજાર હાથ તો ગમે તેમ વીંઝાતા ગમે તેમ અથડાતા અથડાઈને નિષ્ક્રિય બની જતા અને તે તૂટી જઈ પ્રવાહમાં તણાઈ જતા તણકલા બની રહે છે કવાયત આપણા જીવનને ઉદ્દેશ્યભર્યું બનાવે છે આપણી પ્રવૃત્તિને લક્ષ્ય આપે છે આપણા કાર્યને વેગ આપે છે અને સામુદાયિક એકતાની સાધના વડે આપણા જીવનને આપણી પ્રવૃત્તિને અને આપણા કાર્યને સંપૂર્ણ સિદ્ધિ અર્પે છે કવાયતની પાછળ સમગ્રતાનું બોર્ડ રહેલું છે સમુદાયની સ્ફૂર્તિ રહેલી છે અને સંઘ પ્રવૃત્તિનો પ્રફુલ્લ આનંદ રહેલો છે આપણું જીવન જેમ બને તેમ વહેલું કવાયતી બનવું જોઈએ આપણા સ્વભાવના આપણી બુદ્ધિના અને આપણા જીવનના વિરોધી છિન્ન ભિન્ન કરતાં ખેંચા ખેંચી કરતા કદરૂપા તત્વો કવાયત દ્વારા ધ્યેયલક્ષી પરસ્પર ઉપકારક સૌંદર્યભરા બલપ્રદ અંગ બની જશે પરંતુ આ કસરત રમતગમત અને કવાયત એ ત્રણ વિભાગમાં વહેંચાયેલી વ્યાયામ પ્રથા ગ્રામ જીવનને જરૂરી છે કે કેમ એ પ્રશ્નનો ઉકેલ ન થાય ત્યાં સુધી વ્યાયામની જરા સરખી મીમાંસા પણ નિર ઉપયોગી થઈ પડશે ગ્રામ જીવનને ઘડવાની તેને ઉપયોગી થઈ પડવાની વ્યાયામમાં શક્તિ હોય તો જ વ્યાયામને ગ્રામ જનતા ખરા હિંદ પાસે રજૂ કરી શકાય ગ્રામ જનતા અને વ્યાયામ વ્યાયામનો ઉદ્દેશ્ય આરોગ્ય રક્ષણ અને આરોગ્ય વર્ધનનો હોય તો જરૂર ગ્રામ જનતાને વ્યાયામ ઉપયોગી થઈ પડશે ગ્રામ જનતાનું આરોગ્ય જરાય ઊંચી કક્ષાનું નથી ઘણી વખત ગ્રામવાસીઓની શારીરિક શક્તિની વાતો કરી આપણે શહેરીઓને શરમાવવા મથીએ છીએ ગ્રામવાસીઓની મહેનત ટેવો કેટલેક દરજ્જે ગ્રામવાસીઓને શ્રમ સહન કરવાની વધારે શક્તિ આપે એ સંભવિત છે પરંતુ આપણું આપણી ગ્રામ જનતાનું મરણ પ્રમાણ રોગ પ્રમાણ અને શરીર પ્રમાણ ગ્રામ જનતાના આરોગ્ય અને બળને માત્ર કલ્પિત બનાવી દે એમ છે પચીસ કે છવ્વીસ વર્ષે ગુજરી જતો હિન્દવાસી આરોગ્યનો નમૂનો કદી ન બની શકે આરોગ્ય રક્ષણની અને આરોગ્ય વર્ધનની શહેરીને જેટલી જરૂર છે તેટલી જ ગ્રામવાસીને જરૂર છે અને કસરતથી તે મળે એમ હોય તો જરૂર એ ગ્રામવાસીને મળવી જ જોઈએ ગ્રામવાસીને જેટલે દરજ્જે આપણે મજબૂત અને તંદુરસ્ત બનાવી શકીશું તેટલે દરજ્જે સમગ્ર હિન્દની સમૃદ્ધિમાં આપણે વધારો કરી શકીશું ગ્રામ જનતાનું અનારોગ્ય ગ્રામ જનતાની શક્તિહીનતા આર્થિક દૃષ્ટિએ સ્વાર્થ દ્રષ્ટિએ પણ હાનિકારક છે સ્વરક્ષણની શક્તિ જેનામાં હોય તે પરરક્ષણની હિંમત કરી શકે સ્વરક્ષણ અને વ્યાયામ હિન્દમાં સ્વરક્ષણની શક્તિ છે ખરી પૂર્વજોની જીતને આગળ કરી અંદર અંદર ગાળો દેવામાં વીરત્વ ધરાવતા હિન્દુ મુસલમાનોએ સ્વતંત્ર પૂર્વજોનું નામ લેતા શરમાવું જોઈએ ભાષણિયા ગાળા ગાળી પોકળ વીરત્વભરી બોલાબોલી નાની નાની મારામારી પથરાની ફેંકા અસાવધ નિર્દોષના ખૂન અને અરક્ષિત મકાનોનો અગ્નિદાહ કરતા પરાધીન પાગલ હિન્દુ મુસલમાનોએ અને ખાસ કરી તેમને ઉશ્કેરી સલામતીમાં સરકી જનાર આગેવાનોએ આપણી જૂની કહેવત પ્રમાણે ઢાંકણીમાં પાણી ઘાલી ડૂબી મરવું જોઈએ હિન્દના આજકાલના હિન્દુ મુસ્લિમ ઝગડા એ હિંદે કદી ન જોયેલી બેવકૂફીની હલકટપણાની અને પાપ નીતરતા જનૂનની પરાકાષ્ઠા છે પ્રભુએ ઝેરથી ગ્રામ જનતાને બચાવે ગ્રામ જનતામાં સ્વરક્ષણની શક્તિ પણ ખીલવી જ જોઈએ સાધુ ફકીરની ગાળો ખાતા ડગલે પગલે ગભરાઈ ઉઠતા ચોર અને પાડુઓની વાતોથી છડી જતા દબડાવી ખાનાર ચૌદસિયાઓ અને મવાલીઓથી કાપી જતા સૌની સેહમાં તણાતા ગ્રામવાસીઓ આપણી નજર આગળ હોય એ શું કોઈને પણ શોભાસ્પદ છે પ્રજાનો મોટો ભાગ મારેલ હીન અને તુચ્છતા અનુભવતો હોય તો તેની પાસેથી હિંમત ભર્યા મરદાનગી સાહસ ભર્યા કે ઉપયોગી કાર્યોની આશા આપણાથી રાખી શકાય જ નહીં સ્વરક્ષણનો હક ગ્રામ પ્રજા સમજે અને સ્વરક્ષણનું બળ મેળવે એમ કરવાની સહુની ફરજ છે પણ એ સ્વરક્ષણનું બળ નગરવાસીઓને કસરતથી મળે તો ગ્રામ જનતાને કસરતથી શા માટે ન મળે પરરક્ષણ સ્વરક્ષણનું બળ આપોઆપ પરરક્ષણના કાર્યમાં માનવીને દોરશે સ્વરક્ષણની શક્તિથી હીન બનેલો માનવી ક્રૂર સ્વાર્થી બીજાનો ભોગ આપવામાં તત્પર લુચ્ચાઈ ભર્યો અને દગો ફટકા કરનાર નીવડે છે બહાદુરીને એ અવગુણો ન ખપે અને આપણે તો આપણી ગ્રામ જનતાને પણ બહાદુર જોવી છે કસરત બહાદુરી આપી શકશે વ્યાયામ અને આનંદ કસરતથી જીવનમાં આનંદ ઉભરાતો હોય કસરતથી જીવન સ્ફૂર્તિમય બનતું હોય તો ખરેખર એ આનંદ અને સ્ફૂ એ સ્ફૂર્તિ આપણી નિરાશા નિસ્તેજ નિર્જીવ બની ગયેલી ગ્રામ જનતાને પહોંચાડવાના માર્ગ પહેલી જ તકે લેવા જોઈએ શહેરવાસીઓ આનંદ ઉત્સવ કરે નગરવાસીઓ રમતગમત નૃત્ય વાદ્ય ગીત દ્વારા અગર ડ્રીલ પેરેડ કરીને સ્ફૂર્તિ વ્યક્ત કરે ગ્રામ જનતા પણ શા માટે એ પ્રયોગ કરી આનંદ અને સ્ફૂર્તિ ન મેળવે ગ્રામ જનતાની કસરત એટલે એકત્રીસ કરોડ માનવીઓની કસરત ગ્રામ જનતાની સ્ફૂર્તિ એટલે એકત્રીસ કરોડ માનવ ભાઈ બહેનોની સ્ફૂર્તિ ગ્રામ જનતાનો આનંદ એટલે માનવજાતને હર્ષ ફુવારો એ સ્ફૂર્તિ એટલે આખી દુનિયાને વેગ આપી વળે એવી વીજળી એ હર્ષ એટલે આખા જગતને હસ્તું બનાવતો પ્રવાહ એક એક કલ્પના અને એક ક્ષણ માટે આપણે કલ્પી લઈએ કે એકત્રીસ કરોડ માનવીઓ એક સરખા ટટ્ટાર ઊભા છે એક સરખા ડગ ભરે છે એક જ માર્ગે આગળ વધપે છે એક જ લક્ષ્ય તરફ દૃષ્ટિ રાખે છે એક જ કૂચ ગીત ગાય છે અને એક જ ઝંડો ફરકાવે છે કલ્પના પણ આપણા મનને મુગ્ધ કરે એવી છે એ સત્ય બને તો શું શું ન થઈ શકે એકત્રીસ કરોડ માનવીઓને આગળ વધતા કોણ રોકી શકે એમ છે પછી ભલેને એ સંખ્યાની શસ્ત્ર હોય લશ્કરી શિક્ષણ અને એ શસ્ત્ર સજ્જ હોય તો શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ એ સ્થળે કહે છે કે રાષ્ટ્રનું શરીરબળ સંવર્ધન એ શારીરિક શિક્ષણનું અંતિમ ધ્યેય એ સાધ્ય કરવા માટે આપણા તરુણોને શારીરિક શિક્ષણના ભાગ તરીકે જ લશ્કરી શિક્ષણ આપવું જોઈએ લશ્કરી શિક્ષણ લીધા સિવાય આપણા તરુણો પડચક્રથી આપણા દેશનું સંરક્ષણ કરી શકશે નહીં આપણા દેશના રક્ષણની જવાબદારી સ્વીકારવા આપણે તૈયાર થવું જ પડશે અને આ વિચારોને સહુનો ટેકો હોય સાર્વભૌમ સત્તાએ આ નીતિ પ્રથમથી જ ધારણ કરી હોત તો જર્મની રશિયાનો ભય હિન્દ ઇંગ્લેન્ડ કે ફ્રાન્સને માથે જજુમી રહ્યો ન હોત હજી પણ એ નીતિનો સચ્ચાઈથી સ્વીકાર થાય તો જગતભરની યુદ્ધબંધીનો પ્રશ્ન ઉકેલ અર્થે પાસે આવતો જશે લશ્કરી શિક્ષણ લેવું એ હજી સર્વથા આપણા હાથની વાત નથી રહી વળી અહિંસાની પ્રચલિત ભાવના મારકણા લશ્કરી શિક્ષણને ન આવકારે એ સંભવિત છે છતાં હિંસાની સામે અહિંસાનો મોરચો માંડ્યો હોય તો હિંસક પદ્ધતિનો અભ્યાસ તેનો અનુભવ તો જરૂરી છે જ વળી હિંસાએ સ્વીકારેલી પદ્ધતિમાં રહેલું આજ્ઞાધારકપણું કવાયત કૂચ આગળ પાછળ વધવાની સમૂહ યોજના દુઃખ સહનની શક્તિ મારવાની નહીં તો માર ખાવાની અને મરવાની સામુદાયિક આવડત એ બધા હિંસક લશ્કરના લક્ષણો અહિંસક લશ્કરોમાં પણ દાખલ કરવા જ પડશે અહિંસા એમ ધારતી હોય કે વ્યક્તિગત અને સામુદાયિક દેહ અર્પણ વગર હિંસાને જીતી શકાય તો તે અશક્ય છે અહિંસાની સ્થાપના પહેલાં અનેક અહિંસકોએ પોતાની કતલ માટે તૈયાર રહેવું પડશે આમ અહિંસા પણ અમુક અંશે વ્યૂહરચના માંગી જ લે છે અહિંસા અને વ્યાયામ ગાંધીજીની શાંતિ સ્થાપના ટુકડીઓ અને વર્ષો પૂર્વે વિચારાતી માનવ દિવાલ અને એ અહિંસક વ્યૂહરચનાના અસ્પષ્ટ સ્વરૂપો છે અહિંસા સૌથી પ્રથમ પ્રાણ અર્પણની તૈયારી માંગે છે અપાર દેહ કષ્ટની તૈયારી માંગે છે અપૂર્વ મન સંયમનો આગ્રહ રાખે છે પ્રેમની પરાકાષ્ઠા ઈચ્છે છે અને સમૂહ તરીકે થતા શાંતિમય સામનાની શક્યતા સ્વીકારી વ્યૂહરચનામાં પણ તે માને છે નિરર્થક પ્રાણ ખોવામાં તો તેને અશ્રદ્ધા જ હોય આમ હિંસાત્મક આક્રમણમાં જે ગુણો જરૂરી ગણાય છે તે ઉપરાંત અતિ મહત્ત્વના ગુણની અપેક્ષા અહિંસાત્મક વિરોધમાં જરૂરી છે એટલે કસાયેલું શરીર ખેલદીલી અને શિસ્ત સંયમ આજ્ઞાધારકપણું અહિંસક યોદ્ધામાં તો પૂર્ણપણે વિકસાવવા જોઈએ હિંસા કે અહિંસા જે માર્ગ જગતને ગ્રહણ કરવું હોય તે કરે અંતિમ ધ્યેય તો અહિંસાનું જ રહે છતાં હિંસામાંથી અહિંસામાં જતાં જતાં અહિંસાનો સંપૂર્ણ સ્વીકાર કરવા છતાં વ્યાયામની જરૂર તો રહેશે જ અને હિંસા કરતાં અહિંસામાં વ્યાયામની વધારે જરૂર રહેશે કવાયત વગર તો કોઈથી આગળ ચલાય જ નહીં હિન્દને કવાયત કરતાં ન આવડ્યું એટલે એને પરાધીનતા મળી એમ કહીએ તો છેક ખોટું નથી ગ્રામ જનતા પણ કવાયત માંગે છે એને પણ એક સરખા પગ મૂકવા છે એક સરખા હાથ હલાવવા છે એક સરખી ગતિ કરવી છે અને એક ગીત ગાવું છે કેટલીક મુશ્કેલીઓ પરંતુ ગ્રામ જનતા તો મહેનત કરે જ છે સવારથી રાત સુધી ગ્રામ જનતા કરી પુરુષ ખેતી કરે સ્ત્રીઓ ઘરકામ અને ઢોર ઢાંક સંભાળે એટલે ગ્રામ જનતાને કસરત રમતગમત કે કવાયતનો અવકાશ જ નથી એમ કદાચ દલીલ થાય આ વાત ખરી છે બારે માસ જરાય વખત ન મળે એટલું બધું કામ ગ્રામ જનતા ખરેખર કરે છે ખેડૂતોને પૂરતી જમીન નથી પૂરતો ઉદ્યોગ નથી એનો તો મોટો પડકાર છે બાર માસમાંથી છ માસ નહીં તો ત્રણ ચાર માસ આળસ નિવૃત્તિ કે નવરાશના હોય છે એમ મનાય છે એ સાચું હોય તો ગ્રામ જનતાને વ્યાયામ માટે પૂરતો વખત છે સમયનો અભાવ અને આપણે ધારીએ કે ગ્રામ જનતાને પૂરતો વખત નથી તો પણ તેને આરોગ્ય અને આનંદ મળી શકે એ માટે તો કાં તો ગ્રામ જનતાને પૂરતો વખત આપવો જોઈએ અગર તેમના ભરપૂર નિત્યકામમાં વ્યાયામના તત્વો પ્રવેશ પામે એમ કરવું જોઈએ દળવું ખાંડવું પાણી ભરવું પુંજો કાઢવો લોઢા ધોવા રાંધવું વલેણે વલોવવું એ બધા કામ નગર નિવાસ અને ભણતરને પ્રભાવે હલકા મનાતા બની ગયા છે એ ખરેખર હલકા છે માનવ જીવનને માટે અત્યંત આવશ્યક કાર્યોને હલકા માનવાની ભૂલ કે મૂર્ખાઈને લીધે આપણે ઘણું સહન કર્યું છે એ ભૂલ અને મૂર્ખાઈ ગ્રામ જનતામાં પણ પ્રવેશ કરતી બની ગઈ છે એ જેમ બને તેમ વહેલી દૂર થાય એમાં ગ્રામ જનતાને લાભ છે આજ જેને ધૃણાપાત્ર અને તિરસ્કાર પાત્ર કામ ગણીએ છીએ એમાં આપણા જીવનની સારામાં સારી અને સચ્ચામાં સાચી કવિતા સમાઈ હતી ઘંટી અને દહીં મંથન પાણીના ગળા અને પનગટ આજ પણ શહેરની સન્નારીઓને નૃત્ય ગીત અને અભિનયના વિષય પૂરા પાડે છે અને બતાવી આપે છે કે આપણા જીવન સાથે જોડાયેલા કામોને આપણે ચાહીએ તો કલા અને સંગીતમય બનાવી શકીએ અને તેમાંથી આનંદ અને બળ મેળવી શકીએ ગ્રામ જતાના નિત્ય કાર્યોને આપણે ચાહતા શીખવું જોઈએ ખાલી ગળા લઈ ગરબે ફરી લહાણી લઈ જનાર બહેનોએ ખરું પાણી ભરવાની ટેવ પાછી પાડવી પડશે વલોણાનો અભિનય કરી તાળીઓ જીતી જનાર યુવતીઓએ દૂધ દહીં ગોરસ વલોણું એ સર્વને ફરીથી ઓળખવા પડશે નહીં તો ગરબા અને અભિનય જોત જોતામાં નિષ્ફળ અને જુઠ્ઠા બની જશે કવિતા ગીત તથા અભિનયને પાત્ર બનેલા કામથી ગ્રામ જનતાએ જરાય શરમાવાની જરૂર નથી ગ્રામ જનતા વાસિંદુ વાળતા પશુપાલન કરતાં જમીન ખેડતા ઉકરડા સમેટતા પાણી ભરતા રસોઈ કરતાં લાકડા ચીરતા બાળકને હિંચોડતા કે ઝૂંપડી ઘર થેપતા બહુ જ મહત્ત્વનું કાર્ય કરે છે એ કાર્યની પ્રતિષ્ઠા કરવી જોઈએ એ કાર્યમાં પૂજ્ય ભાવ રાખવો જોઈએ એ કાર્યને કલામય સંગીતમય બનાવવું જોઈએ એમ થતાં નિત્ય કાર્યમાંથી વ્યાયામ મળી રહેશે સંસ્કારી અગ્રણીઓએ ગ્રામ જનતાને પોતાના દાખલાથી આ બધું સાબિત કરી આપવું પડશે નીરસ એક ધાર્યા કામ વળી ગ્રામ જનતાની મહેનત કરવાની શક્તિથી શહેરવાસીઓ વિસ્મય પામે છે અને માને છે કે એ નિત્ય મહેનત એ જ કસરત છે નિત્ય મહેનતમાં કલા રસ રહે ત્યાં સુધી એ ખરું છે પરંતુ એક ગ્રામવાસી મણ પોણો મણ ભાર લઈ દસ બાર ગાઉ ચાલી નાખે અગર ઘાસના ભારા ઉચકી લાવે કે ઝપાટાબંધ લાકડા ચીરી નાખે એટલા જ ઉપરથી ગ્રામવાસીની શરીર શક્તિ વધારે માની લેવી એ વાસ્તવિક નથી ટેવ માણસની પાસે યંત્રની માફક ઘણા કામ કરાવે છે કાર્યની એકધારી પરંપરા આંખને અને ઉપયોગમાં આવતા સ્નાયુઓને એક જાતની યંત્રવત સરળતા અને દક્ષતા અર્પે છે એથી એ કાર્ય કરનાર કસરતી તંદુરસ્ત અને સ્ફૂર્તિવાળો છે એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ આ દૃષ્ટિએ પણ ગ્રામ જનતાને કસરતની રમતગમતની ખૂબ જરૂર છે અને શું ગામડામાં રમતગમતનો તથા આનંદ પ્રદર્શનનો સંપૂર્ણ અભાવ જ હોય છે સામુદાયિક વ્યાયામ ગ્રામ જીવનમાં સ્વાસ્થ્ય હતું ત્યારે તો ગામડાને વર્ષભરનો કાર્યક્રમ રમતગમત લશ્કરી ડબની હરીફાઈ ગ્રામ ગીતો મેળા ગરબા ઉજાણી જેવી સામુદાયિક પ્રવૃત્તિઓથી ભરપૂર રહેતો હતો હજી તેમાંના રહ્યા સહ્યા અંશ નિસ્તેજ છતાં જીવતા છે એટલું તો આજ પણ આપણે જોઈએ છીએ એ જીવતા અંશોને પ્રફુલ્લ કરવા સુસુપ્ત અંશોને જાગૃત કરવી મૃત આશાઓમાં અમી સિંચન કરવું અને વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ થઈ પડે એવી નૂતનતા એમાં ઉમેરવી એ વ્યાયામનું ગ્રામ જીવન પરત્વે કર્તવ્ય છે આજ આપણે ત્યાં ક્રિકેટ ભલે ન આવે ગેડી દડા તો આપણે ગામડામાં ઉપજાવી શકીએ સાયકલ રેસ આપણે ત્યાં ભલે આજ શક્ય ન હોય દોડ હનુમાન અને અંગત કૂદકો તરવાની હરીફાઈ એ બધું આપણે જરૂર ગમે તે ગામડે યોજી શકીએ છીએ આખા ગામની કવાયત ભલે શક્ય ન હોય નિશાળિયા અને યુવાનોને તો ભેગા કરી સાથે પગ મૂકતા બનાવી શકાય અને જૂથ દ્વારા કોઈપણ ગામમાં કામ કરી શકાય સમૂહ દ્વારા થતા કામની ગામડાને ઘણી જ જરૂર છે ગામડાની સ્વચ્છતા ટોળબંધ બનીને કરી શકાય માંદાની માવજતમાં કેળવાયેલો સમૂહ કામ લાગે સારે માઠે પ્રસંગે પણ ગ્રામયુવાનોનું સંયમબદ્ધ ટોળું સહુને ઉપયોગી થઈ પડે આગ કે રેલના પ્રસંગે ગામડામાં અને શહેરોમાં જે ગભરાટ અવ્યવસ્થા નિરર્થક ઉશ્કેરાટ ઘોંઘાટ અને ઉદ્દેશને અજાણતા નિષ્ફળ કરતી રોધક પ્રવૃત્તિ જોવામાં આવે છે એ દૂર થાય અને સંઘબળની કામ કરવા કેળવાયેલા ટોળાને સંકટના પ્રસંગો સોંપી શકાય સીમ અને ગામની સાચવણી પણ તેમને સોંપી શકાય કેળવાયેલા સંઘ દ્વારા શિક્ષણ પ્રચાર પણ કરી શકાય આમ સમૂહબદ્ધતાની સંઘબળની કવાયતની ગામડાને ડગલે અને પગલે જરૂર રહે છે વ્યાયામ એ સઘળું ગામડાને આપી શકશે સ્ત્રીઓ અને વ્યાયામ ગ્રામ બાળકો અને ગ્રામયુવકોની સાથે ગ્રામ બાલિકાઓ અને યુવતીઓનો પ્રશ્ન પણ ઉકેલી શકી છે અંગ મહેનત સૌને એક બનાવી દે છે ગ્રામ જીવનમાં તો સ્ત્રીઓ પુરુષોની બરાબરી કરી શકે એટલા નાના મોટા કામ કરે છે નગરવાસી સ્ત્રીઓ જેટલી મિથ્યા નવરાશ ગ્રામ સ્ત્રીઓને હોતી નથી એટલે પડદો લાજ ઘરમાં પુરાઈ રહ્યું અને માત્ર વસ્ત્રાભૂષણ સજી નટીઓ બનવું એ બધું ગ્રામ જીવનની સ્ત્રી પ્રવૃત્તિને રોધે એમ નથી સ્ત્રીઓને પણ પુરુષના જેટલી જ તેમના કરતાં પણ વધારે કાળજીભર્યો વ્યાયામની જરૂર છે એમના ગરબા રાસ વલોણા ખડા રસોઈ જીવન વ્યવસ્થા અને કવાયત માંગે છે ગીત ગાઈ કૂચ કરતાં સ્કાઉટોએ ભૂલવું ન જોઈએ કે દળતાં અને ખાંડતા સ્ત્રીઓ કાર્યને અનુરૂપ ગીત ગાઈ શકે છે અને ડોલનબદ્ધ નિયમિત હલનચલન કરી શકે છે જૂના ગીતો હજી છેક ભૂલાયા નથી આજના સાહિત્યકારો ગ્રામ જીવનના પ્રસંગોને આનંદમય ઉત્સાહમય સંઘ બળવર્ધક બનાવી શકાય એવા ગીતો આપી શકશે ગ્રામ જીવનમાં સૌનો ખપ છે વ્યાયામનો પણ ગ્રામ જનતાને વ્યાયામ ખૂબ ઉપકારક છે ગ્રામ આરોગ્ય એથી ઘણું સુધરશે વ્યાયામના ગ્રામ જીવનને લાભ ગ્રામ જીવનમાં એથી સ્ફૂર્તિ આવશે ગ્રામ પ્રજા એથી સંગઠિત થશે સંગઠનમાંથી સમૂહ બળ કેળવાશે પરસ્પર ઉપકારક થવાની વૃત્તિ ભાતૃભાવ જાગૃત થશે સુખ દુઃખમાં ભેગા થઈ જવાનું આપતપણું ફેલાશે હલકાઈ વેરઝેર કજિયાળાપણું મિથ્યા મમત્વ અને ઘમંડ મટી જઈ સાચી ખેલેલી વિકસશે અને ગ્રામ જીવન આનંદ અને સુખને હિંચોડે હિંચશે ગામડે ગામડે વ્યાયામ ગામડે ગામડે હિંચકા બાંધવાની એક પરોપકારી સજ્જનની પ્રવૃત્તિ મેં જોઈ હતી કોઈ એને ઘેલછા ગણતું ગામડે ગામડે દવાખાના અને શાળાઓ સ્થાપનાર જેટલી સમાજ સેવા કરે છે એટલી જ સમાજ સેવા ગામડે ગામડે હિંચકા બાંધનાર ગમત ગોઠવનાર વ્યાયામના સાધનો વસાવનાર અને અખાડાઓ સ્થાપનાર કરે છે એમાં જરાય સંશય નથી કસરત રમતગમત અને કવાયતને ગ્રામ જીવનમાં ખૂબ સ્થાન છે ગ્રામ જીવનમાં તેમનો ખૂબ અવકાશ છે જે એક ગામડે બની શકે તે બીજે ગામડે પણ બની શકે જે ગામડામાં શક્ય બને એ જ સાચું એ જ ખરું જરૂરનું વ્યાયામ ગ્રામ જીવનને જેટલે અંશે નિરુપયોગી નીવડે એટલે અંશે એ નિષ્ફળ છે સાચું હિંદ સાચું ગુજરાત ગામડામાં છે એ સાચું હિંદ એ સાચું ગુજરાત મજબૂત સૌંદર્યભરી દેહદીપ્તિવાળા સંગઠિત સ્ફૂર્તિમય આનંદી સાથે ડગલા ભરનારા ખેલ લીલીભર્યા સ્ત્રી પુરુષોથી ઉભરાય એ ગ્રામ ઉન્નતિનું એ ધ્યેય વ્યાયામમાં એ ધ્યેય સિદ્ધ કરવાની શક્તિ છે વ્યાયામવીરો વ્યાયામ શોખીનો વ્યાયામ નિષ્ણાતો આ કાર્ય જેટલી ઝડપથી સાધે એટલી એમની સફળતા વ્યાયામ સંમેલનો પણ વ્યાયામ પ્રચાર માટે બહુ જરૂરના છે સંમેલનો સંમેલનો ગ્રામ જીવનને બહુ ઉપયોગી નીવડે છે સંમેલનો દ્વારા વ્યાયામની વિવિધતાનું ગ્રામ જનતાને દર્શન થાય છે અને વ્યાયામ પ્રત્યે તેને સહાનુભૂતિ તથા પ્રેમ થાય છે